नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारी यूट्यूब चैनल नी अंदर। धोरण 10 नी अंदर गुजराती विषय में पाठ चौथो आवे छे भूली गया पछी। ए पाठ नो प्रकार छे एकांकी। ए पाठ आपेलो छे रघुवीर चौधरीए। स्वाध्यापति ने लगता जे कई अलग अलग नाना मोटा प्रश्न जवाब अने व्याकरण प्रश्नों पण आना आवे छे, तो ये दरेक प्रश्न जवाब अंत सुधी जोजो। विडियो गमे तो लाइक करजो, तमारा मित्र पण विडियो मोकलजो, शेर करजो। आवा अलग अलग प्रश्न जोवाथी आवनारी परीक्षानी तैयारी थशे, साथे प्रश्न जवाब तरीके स्वाध्यापतिमां तमने उपयोगी थाय। आवा घणा बधा विडियोस मूकी गया छे, धोरण 10 ना न जोयो तो ऊपर विडियो सेक्शन में छे, एनी बाजुमां प्लेलिस्ट छे। प्लेलिस्ट में नीचे जशो ज्यां धोरण 10 ना स्वाध्यापोतीनुं प्लेलिस्ट छे। बीजा पण धोरण 10 ना अलग अलग स्वाध्याय लगता मोस्ट एमपी प्रश्नोना प्लेलिस्ट जोवा मळशे विषय प्रमाणे, बराबर। एनी अंदर जाजो, एमां घणा बधा विडियोस मुकाई गया छे, ए जोई लेजो अने परीक्षानी तैयारी करता रहेजो। वात करीए प्रकरण 4 नी अंदर विभाग ए नी शरूआत करीए। पहेलो प्रश्न, नीचेना दरेक प्रश्नों एक वाक्य में उत्तर लखो, जेमा पहेलो छे के पर्वतारोहण शिबिर क्या हती, तेनो जवाब थशे पर्वतारोहण शिबिर माउंट आबू में हती। बीजुं छे मनीषाना बाळपणना स्नेहीनुं नाम शुं, तेनो जवाब थशे मनीषाना बाळपणना स्नेहीनुं नाम नरेन हतुं। त्रीजुं छे नरेनभाई मोटा कवि थशे एवुं सलोनीने कोणे कहेलुं, तेनो जवाब थशे नरेनभाई मोटा कवि थशे एवुं सलोनीने एना मम्मीए कहेलुं। चौथुं छे नरेने शा माटे फॉरेस्ट ऑफिसरनी नौकरी लीधी, तेनो जवाब छे नरेने फॉरेस्ट ऑफिसरनी नौकरी लीधी कारण के ते नैसर्गिक सौंदर्य पाछळ गांडो हतो। पांचमुं छे रीच माणसने जोईने शुं करे छे, तेनो जवाब छे रीच माणसने जोईने जनूनथी प्रतिकार करे छे। छठ्ठुं छे नरेन शा माटे लग्नना मागा पाछा ठेलतो हतो, तेनो जवाब छे कारण के जे कन्या पर कविता लखतो हतो तेणे लग्नની ના પાડી હતી। સાતમું છે કુંવારી મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ કાપેલું, તેનો જવાબ છે નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે એ મુદ્દા ઉપર કુમારી મનીષા દેસાઈએ ભાષણ આપેલું। આઠમું છે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે, તેનો જવાબ છે સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે। નવમું નરેનના આંગણામાં ખીલેલા ગુલમોહરની ઉંમર કેટલી હતી, તેનો જવાબ છે નરેનના આંગણામાં ખીલેલા ગુલમોહરની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળાથી પણ વધારે છે। દસમું આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ સી રીતે થઈ, જવાબ છે આનંદને એના પપ્પા આવવાના છે એની જાણ તાર દ્વારા થઈ। અગિયારમું ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે, જવાબ છે ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે એમ છે। બારમું સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે, જવાબ છે સલોનીના મતે એકવાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલાવન જેવું હોય છે। તેરમું મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં કોનો હવાલો આપ્યો, જવાબ છે મનીષાના પપ્પાએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને ભાષણમાં શાસ્ત્રનો હવાલો આપ્યો। ચૌદમું મનીષાની માતાના હૃદયના ધબકારા સાથી દર્દ બની ગયા, જવાબ છે મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા। પંદરમું ભૂલી ગયા પછી નાટિકા લેખકના કયા નાટ્યગૃહમાંથી લેવામાં આવી છે, જવાબ છે ભૂલી ગયા પછી નાટિકા લેખકના રઘુવીર ચૌધરીના ત્રીજો પુરુષ નાટ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી, જવાબ છે વિરાટભાઈને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી નાજુક અને ડરપોક છે, મનીષા નાની આમથી ગરોળીથી પણ ડરી જતી હતી, સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એવું લાગતા મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી। બીજો પ્રશ્ન છે, નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો, જવાબ છે નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતા માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો, તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં, આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી, મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહીં, આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું। ત્રીજો પ્રશ્ન છે, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી, તેનો જવાબ છે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી જ ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી। ચોથો પ્રશ્ન છે, મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું, જવાબ છે મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારને રીચને ડરાવ્યું, તેમણે મુસાફરો આરામ માટે આવેલા દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને છાત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી, એ આકાશના તારા સુધી પહોંચી શકે છે,
આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પહેલું છે, એમાં મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. અને જવાબ છે કે ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિ એ નમણી, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. આમ તો તે શિકારી પિતા વિરાટની પુત્રી છે, નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા. તેને ઉંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. તે મારા કરતાં પણ ચડિયાતી છે, કારણ કે તે મારી દીકરી છે, એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષાને, નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો. બીજો પ્રશ્ન છે, ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. જવાબ છે, ભૂલી ગયા પછી એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બાંધવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમ સંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનના લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેના લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ તે લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના, આબુ પર પર્વતારોહણની મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીછના પિંજામાંથી બહાદુરીથી ઉગાડ્યું. આ જોઈ સૌ અવાપ થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમ પ્રવાહને રજૂ કરતા સંવાદોની ગૂંથળી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેના લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે. એટલું જ નહીં, બંનેના આશીર્વાદ પણ આપે છે. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચો પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિ પૂર્ણ રહસ્ય. પ્રશ્ન નંબર 4, નીચેના પેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે. પેલા જોડકાની અંદર ઉક્તિની સામે પાત્ર જોડતું જવાનું. તો અવિભાગમાં જોતા જઈએ, બહુવિભાગ સામે જોડતા જઈએ. પહેલું છે, તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા, એ સલોની બોલે છે. તો પેલાની અંદર ઈ આવશે, સલોની. બીજું છે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયનું સૌંદર્ય પાછળ ગાંડો હતો, એ નરેન બોલે. તો બીજામાં એ નરેન. ત્રીજું, તમે લગ્નના બધા માગા પાછા કેમ ઠેલવો છો, તો એ સલોની કહે છે. તો બી સલોની, બરાબર. ચોથું, હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. એમાં સી, ચોથાની અંદર સી મનીષા આવશે જવાબમાં. ત્યારબાદ બીજા જોડકાની અંદર વાત કરીએ. પહેલું છે, જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ કડતલ અને નિર્ભય ન થશે કે, એ સલોની કહેશે. તો એમાં જવાબમાં ઈ સલોની. બીજું, મારા અભિનંદન આપવા આવવું જોઈએ જે ખાતરી થાય કે, તો બીજાની અંદર બી નરેન આવશે. ત્રીજું, મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. તેમાં જવાબમાં સી આવશે, આનંદ. ચોથું છે, પણ હું અને આનંદ વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. તેની અંદર ચોથા જવાબમાં ડી આવશે, કનોજ. વિભાગ સીની વાત કરીએ. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. પહેલું છે, એમાં નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પહેલાની અંદર શિબિર કઈ રીતે લખીએ, તો જવાબમાં આવશે શિબિર. પછી બીજામાં કુટુંબ છે એ કઈ રીતે લખીએ, તો ટુ ઉપર બે રસ્વ આવશે અને ટુ ઉપર અનુસ્વાર આવશે, મીંડું, કુટુંબ. ત્રીજામાં સ્ફૂર્તિ કઈ રીતે લખીએ, તો કે ફો દીર્ઘ આવશે અને તી ઉપર ચંદ્ર આવશે, સ્ફૂર્તિ. ચોથું, ખાતરી કઈ રીતે લખીએ, તો ખાતરી, રી દીર્ઘ આવશે.
પછી પાંચમું બુદ્ધિશાળી કઈ રીતે કે લખીએ તો કે બુદ્ધિશાળી મળી શણે વરણ લી દીર્ઘ છે બરાબર બુદ્ધિશાળી આ બે સરખા બરાબર આ છે ને અહીંયા પણ છે આમાં દીર્ઘવાળું છે એ આપણે નહીં લખીએ પણ અશ્વવાળું છે એ લખીએ દીર્ઘ છે એ નહીં લખીએ આ બુદ્ધિશાળીમાં અશ્વ બુ આવશે પછી યુધિષ્ઠિરમાં યુધિ બરાબર ને સ્થિર એમાં સ ષટકોણ વાળો આવશે ને બે અશ્વ આવશે યુ અશ્વ આવશે સાતમું પ્રશંસામાં પ્ર પછી સ ઉપર અનુસ્વાર ને સા છે સસલાનો દીકરીમાં આઠમું છે દિનેરી દીર્ઘ આવશે દીકરી બીજો પ્રશ્ન નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે તો યુધિ વત્તા સ્થિર એટલે યુધિષ્ઠિર પછી બીજું છે એમાં નિહ વત્તા ભય એમાં થશે નિર્ભય ત્રીજું છે ભો વત્તા ઈષ્ય એટલે ભવિષ્ય ચોથું આશીષ વત્તા વાદ એટલે આશીર્વાદ પાંચમું રૂપ વત્તા અંતર એટલે રૂપાંતર છઠ્ઠું સત વત્તા જન એટલે સજ્જન ત્રીજો પ્રશ્ન નીચેના શબ્દોના સમાસ ઓળખાવાના છે તો માનવ ભક્ષી છે ઉપપદ સમાસ છે બીજું યુધિષ્ઠિર છે તત્પુરુષ સમાસ છે ત્રીજું વરદાત્રી છે ઉપપદ સમાસ છે ચોથું પ્રેમ સૌર્ય દ્વંદ્વ સમાસ છે પાંચમું સુકુમાર એ કર્મધારી સમાસ છે છઠ્ઠું વિધુર એ છે બહુવ્રીહિ સમાસ છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખવાનો છે તો સ્નેહી છે પરપ્રત્યય છે નૈસર્ગિક છે પરપ્રત્યય છે સગાઈ પરપ્રત્યય બાળક પરપ્રત્યય અભિનંદન એક પણ પ્રત્યય નહીં ડરના પરપ્રત્યય છે પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દના સમાનાથી શબ્દ લખવાના છે તો નૈસર્ગિક એટલે કુદરતી થાય સંમતિ એટલે મંજૂરી મહેમાન અતિથિ આકરું એટલે સખત નસીબ એટલે તકદીર ગજુ એટલે તાકાત છઠ્ઠો પ્રશ્ન છે નીચેના સંજ્ઞાઓના પ્રકાર લખવાના છે તો રીત છે એ જાતિવાચક સંજ્ઞા છે તપ છે એ ભાવવાચક સંજ્ઞા સૂર્ય છે જાતિવાચક સંજ્ઞા યુધિષ્ઠિર છે વ્યક્તિવાચક સંજ્ઞા છે સાતમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં અલંકારનો પ્રકાર લખવાનો છે તો પહેલું છે એમાં આટલા વર્ષે બાળક જ રહ્યો એ વ્યાજ સ્તુતિ અલંકાર છે બીજું એ સિંહ પર સવારી કરે એવી છે તો પછી હિંચનું શું ગજું તો એ વ્યતિરેક અલંકાર છે ત્રીજું છે હું એને જ કવિતા માનતો હતો એ રૂપક અલંકાર છે ચોથું અમારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી એ ઉપમા અલંકાર છે પાંચમું આટલું ગરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે એ સજીવારોપણ અલંકાર છે નીચેના પ્રશ્નના માગ્ય પ્રમાણે ઉત્તર લખો એમાં આઠમો પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો પહેલું એળે જવું એટલે વ્યર્થ જવું બીજું હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ ઉઠવું ત્રીજું વાણી ખોવાઈ જવી એટલે કાંઈ બોલવાનું ન સૂજવું મૌન થઈ જવું ચોથું પાછું ઠેલવું એટલે અસ્વીકાર કરવો પાંચમું કાને પડવું એટલે સાંભળવામાં આવવું છઠ્ઠું માગા પાછા ઠેલવા એટલે સગાઈ માટેની માગણી મુલતવી રાખવી સાતમું ચસકી જવું એટલે મગજ ઠેકાણે ન રહેવું નવમો પ્રશ્ન નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે પહેલું છે જગતમાં બધા પદાર્થોમાં એકાત્મ ભાવ એ છે સર્વાત્મ ભાવ બીજું જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ એને કહેવાય વિધુર ત્રીજું પાંખોવાળી દેવતાઈ સુંદરી એને કહેવાય પરી ચોથું ચોક્કસ સમયગાળાનું એને કહેવાય મુદતી પાંચમું ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ એને કહેવાય દુઃસાહસ છઠ્ઠું સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માગણી કરવી તે એને કહેવાય માગવું સાતમું વરદાન આપનારી દેવી એને કહેવાય વરદાત્રી આઠમું માનવનું ભક્ષણ કરનાર એને કહેવાય માનવ ભક્ષી નવમું શારીરિક રીતે સશક્ત એને કહેવાય ખડતલ દસમું રૂવાડા ઊભા કરી દેવું તેવું એને કહેવાય રોમાંચક દસમો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે તો એ જોતા જઈએ અશક્યનું શક્ય નિર્ભયનું ભયભીત સાહસનું દુઃસાહસ આશીર્વાદનું શાપ ઉતાવળનું ધીરજ સંમતિનું અસંમતિ હરખનું શોક સજ્જનનું દુર્જન પ્રશંસાનું ટીકા બહાદુરનું કાયર અગિયારમો પ્રશ્ન છે નીચેના શબ્દના અર્થ આપવાના છે તો એમાં પહેલું છે વાગે એને કહેવાય ઈજા થાય વાગ્ય એટલે સમય થાય બીજું મુદ્દા એટલે મહત્વની બાબત અને મુદ્દા એટલે આનંદ બારમો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે પહેલું છે એ નાજુક કન્યાનું નામ મનીષા હતું તેમાં નાજુક ગુણવાચક વિશેષણ બીજું આ સૌથી સુંદર મકાન મળ્યું છે તો એમાં સુંદર છે ગુણવાચક વિશેષણ ત્રીજું પાંચ વાગ્યે અમે નીકળી જઈએ છીએ તેમાં પાંચ છે સંખ્યાવાચક વિશેષણ ચોથું પહેલો ગુલમર કેવો ખીલ્યો છે એમાં પહેલો છે એ સાર્વનામિક વિશેષણ છે તેરમો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે
પેલું છે હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે, તેમાં હવે છે એ સમયવાચક વિશેષ ક્રિયા વિશેષણ. બીજું જોશીને બોલાવવાની જરૂર નથી, એમાં જરૂર છે અભિગમવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજું છે એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે, એમાં સીધા છે રીતિવાચક ક્રિયા વિશેષણ. ચોથું એ સિંહ પર સવારી કેવી કરે એવી છે, તેમાં જવાબમાં પર છે એ સ્થાનવાચક ક્રિયા વિશેષણ છે. પાંચમું છે મારી દીકરી તમને બરાબર શીખવી રહી છે, તેમાં બરાબર છે રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ચૌદમો પ્રશ્ન છે નીચેના જોડકા છે એ યોગ્ય રીતે જોડતા જવાના છે, એમાં પહેલું જોડકું જોઈએ. પહેલું છે કર્તરી રચના, તમારી કર્તરી રચના બીજું આવશે, એ તો અમે સોગંધ દઈને જીપમાં બેસાડી દીધા. બીજું છે કર્મણી રચના, કર્મણી રચનામાં પહેલું આવશે કે તારાથી આનંદને અહીં મોકલી શકાશે. બીજા જોડકાની વાત કરીએ, એમાં પહેલું કર્તરી રચના, એમાં બીજું આવશે જવાબમાં કે હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. બીજું છે કર્મણી રચના, તો એમાં કયો આવશે, તો કે ત્રીજું મારાથી તો ભૂતકાળને બાદ કરીને જીવાતું હતું. પછી પ્રશ્ન નંબર 15માં છે કે નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો, એમાં પહેલું છે કે આ મનીષાના સમાચાર વિશે છાપામાં વાંચ્યું હશે, એનો જવાબ થશે કે આ મનીષાના સમાચાર વિશે છાપામાં કોઈની પાસે વંચાવ્યું હશે. બીજું છે જા મનીષાને કહે કે એક ગરોળી પકડી લાવે, તેનો જવાબ થશે જા મનીને કહે કે કોઈની પાસે એક ગરોળી પકડાવી લાવે. ત્રીજું છે દીદી હોન વગાડતી લાગે છે, તેનો જવાબ થશે દીદી હોન વગડાવતી લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. આવા અલગ અલગ વિડીયો છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે, તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ફરી પાછાના વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.